નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ YouTube ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આવકના દાખલા બાબતે જે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે તે નિર્ણય વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ બટન ઉપર ક્લિક કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્ય સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય જે આવકના દાખલા બાબતેનો છે. તો આવકના દાખલા બાબતે મોટો નિર્ણય, તો જુઓ ઓફિશિયલ પરિપત્ર. તો આ પરિપત્ર અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો હવે હું આપને આ પરિપત્ર બતાવું અને તેમાં આપણે માહિતી જોતા જઈએ. તો મિત્રો, આપ આ પરિપત્ર જોઈ શકો છો. ગુજરાત સરકાર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તારીખ 1 ઓક્ટોબર 2021 રોજ કરવામાં આવેલો છે. તો મિત્રો, આ પરિપત્ર છે તે 1 ઓક્ટોબરે થઈ ગયો છે, પણ સંજોગોવશાત આપને આ માહિતી પહોંચતી કરવામાં થોડો વિલંબ થઈ ગયો છે, તો તે બદલ હું આપની માફી ચાહું છું. તો મિત્રો, આ પરિપત્રનો વિષય છે કે ગ્રામ કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો મારફતે આપવામાં આવતા આવકના પ્રમાણપત્ર 3 વર્ષ સુધી ગ્રાહ્ય રાખવા બાબત. તો મિત્રો, જે ઈ ગ્રામ કક્ષાએથી આપણને ગ્રામ પંચાયતમાંથી આવકનો દાખલો કાઢી આપવામાં આવે છે, જે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી ફોટાવાળો અને બારકોડવાળો જે આવકનો દાખલો કાઢી આપવામાં આવે છે, તે અત્યાર સુધી 1 વર્ષ માટે ગ્રાહ્ય એટલે કે માન્ય રાખવામાં આવતો હતો, પણ આ પરિપત્રથી તે આવકનો દાખલો છે તે 3 વર્ષ સુધી ગ્રાહ્ય રાખવાની જે સૂચના છે તે આપવામાં આવેલી છે. તો આપણે પરિપત્રની વિગતો જોતા જઈએ. તો મિત્રો, આ પરિપત્ર છે, તો તેમાં સુધારેલ પરિપત્રમાં આપણે વિગતો જોતા જઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો, સુધારેલ પરિપત્ર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપર વંચાણે લીધેલા ક્રમ 1 પરના ઠરાવથી ગ્રામ પંચાયત કક્ષાએથી ઈ ગ્રામ કેન્દ્રો મારફતે આવકનું પ્રમાણપત્ર આપવાનું સરકારશ્રી દ્વારા ઠરાવવામાં આવેલું હતું. તો મિત્રો, જે આગળ આપણે સંદર્ભમાં પરિપત્ર જોયા, તો તેમાં ક્રમ નંબર 1 ઉપર જોઈ શકો છો કે 26/7/2019 પરિપત્રથી જે આ આવકનો દાખલો છે તે ઈ ગ્રામ સેન્ટર મારફતે ગ્રામ પંચાયત ખાતેથી આપવાનું ઠરાવવામાં આવેલું હતું, અને આ ઠરાવના અમલીકરણ અંતર્ગત વંચાણે લીધેલા 2 પરિપત્રથી જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલી હતી. તો આજે 16/10/2019 પરિપત્ર છે તેનાથી તે આવકનો દાખલો આપવા બાબતેની કેટલીક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. તો આ સૂચનાઓમાં ક્રમ નંબર 1માં આવકના પ્રમાણપત્રની માન્યતા માત્ર 1 વર્ષ સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી હતી. તો આજે બીજો પરિપત્ર થયો તે પરિપત્રની વિગતે જે સૂચના નંબર 1 હતું તેમાં એવી એક સૂચના હતી કે આવકનું જે પ્રમાણપત્ર ઈ ગ્રામ સેન્ટર મારફતે આપવામાં આવશે તે 1 વર્ષ સુધી માન્ય રહેશે. જ્યારે મિત્રો, જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો જે ઉપર 3 નંબરનો પરિપત્ર છે, તો અહીંયા 3 નંબરમાં તમે જોઈ શકો છો. તો આ 3 નંબરનો જે 7/7/2015 પરિપત્ર છે, તો મિત્રો તે પરિપત્રથી આવકનું પ્રમાણપત્ર છે તે જે નાણાકીય વર્ષમાં ઇસ્યુ થયેલું હોય તે નાણાકીય વર્ષ સહિત 3 વર્ષ સુધી માન્ય રહેશે તેવું નક્કી થયેલું છે. તો આમ જે પંચાયત ગ્રામગૃહ નિર્માણનો પરિપત્ર અને સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના પરિપત્રમાં જે વિસંગતતા હતી, તો આથી આવકના પ્રમાણપત્રની સમય મર્યાદામાં એકસૂત્રતા જળવાય તેવા ઉદ્દેશ્યથી આ જરૂરી સૂચના બહાર પાડવાનું સરકારશ્રીની વિચારણા હેઠળ હતું, અને પુખ્ત વિચારણાને અંતે ક્રમ નંબર 2 પરના પરિપત્રની સૂચના નંબર 1માં આવકના પ્રમાણપત્રની માન્યતા જે નાણાકીય વર્ષમાં ઇસ્યુ થયેલું હોય તે નાણાકીય વર્ષ સહિત 3 વર્ષ સુધી ગ્રાહ્ય રાખવા આથી સુધારો કરવામાં આવે છે. તો મિત્રો, જે પરિપત્ર નંબર 2 આપણે ઉપર જોઈ ગયા, તો આ પરિપત્રની ક્રમ નંબર 1ની જે સૂચના છે કે 1 વર્ષ સુધી માન્ય રહેશે તેને સુધારી અને 3 વર્ષ સુધી ગ્રાહ્ય રાખવા બાબતનો આ સુધારો કરવામાં આવેલો છે, જેથી હવેથી જે ઈ ગ્રામ સેન્ટર ખાતેથી આવકના દાખલા આપવામાં આવશે
તે 3 વર્ષ સુધી ગ્રાહ્ય રાખવામાં આવશે। તો આમ આવકના દાખલા બાબતે આ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલો છે, જેથી તમામ સામાન્ય લોકોને ફાયદો થશે અને દર વર્ષે આવકના દાખલો કઢાવવામાંથી મુક્તિ મળશે અને તે દાખલો 3 વર્ષ સુધી માન્ય રહેશે। તો મિત્રો આ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા એક સરસ મજાનો નિર્ણય કરવામાં આવેલો છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સ્નેહીઓ સગા સંબંધીઓ સુધી શેર કરજો અને જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।